જય ગુરુદેવ. પાવન પ્રજ્ઞા પુરાણમાં નારી મહાત્મ્ય પ્રકરણ આવો આપણે દ્રષ્ટિપાત કરીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વારેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ પ્રકરણમાં બતાવ્યું છે, મહાપંડિત વિદ્યાધર જ્યારે પોતાનું તર્કશાસ્ત્ર લખી રહ્યા હતા ત્યારે ઘરમાં અનાજ પાણી ખલાસ થઈ ગયા. એ પરિસ્થિતિમાં એમની પત્ની કુટિયા ઘર સામેની આંબલીના પાન વાટી એનું શાક બનાવીને આપતી રહી. પંડિતજી તેના સ્વાદની ખૂબ પ્રશંસા કરતા અને એમાં જ સંતોષ મેળવીને પોતાનું કામ ચલાવી લેવા ચાલુ રાખતા હતા. શ્રદ્ધાનંદ મહિલાશ્રમ વિશે પણ બતાવ્યું છે, ભારતમાં સુવર્ણ ત્યક્તાઓ તથા વિધવાઓની સમસ્યા ઘણી વિકટ છે. પુનર્લગ્નો થતા નથી, એમાંય જો વળી બે પાંચ સંતાનો હોય તો તેમની દશા સાવ જ ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિમાં આત્મહત્યા, ખૂન અને બાળકોની પણ દુર્ગતિ થાય છે. સ્વર્ગીય સ્વામી શ્રદ્ધાનંદે માટુંગા મુંબઈમાં એક એવા આશ્રમની સ્થાપના કરી છે જેમાં બાળકો સહિત માતાઓ અને ત્યક્તાઓના શિક્ષણ અને નિર્વાહની વ્યવસ્થા છે. અત્યારે આશ્રમમાં લગભગ 350 જેટલા બાળકો અને મહિલાઓ છે. છેલ્લા 45 વર્ષોમાં લગભગ 5000 જેટલી સ્ત્રીઓ અને બાળકોને સ્વાવલંબી બનાવવામાં આવ્યા છે. બાળકો દત્તક પણ આપવામાં આવે છે તથા મહિલાઓના લગ્ન પણ કરાવવામાં આવે છે. આવા લગભગ 600 લગ્નો થઈ ચૂક્યા છે. શ્રી જમશેદજી તાતાની એક ખૂબ પ્રામાણિક વ્યક્તિ આનું સંચાલન કરી રહી છે. મ્યુનિસિપાલિટીની સહાયતા અને દાનમાંથી ખર્ચ નીકળે છે. આજકાલ ભારતમાં આવા અનેક આશ્રમોની સ્થાપના કરવી જરૂરી છે. યુદ્ધ વિદ્યામાં પ્રવીણ કઈ કઈની વાત બતાવી છે. સ્વર્ગલોકમાં જ્યારે દેવો પ્રદાનવોએ આક્રમણ કર્યું ત્યારે એમણે રાજા દશરથની મદદ માગી. રાજા દશરથ પોતાની પત્ની કૈકેયીને સાથે લઈને લડવા ગયા છે. એમની પત્ની યુદ્ધમાં રથની દરીનો ખીલો રસ્તામાં નીકળી ગયો. જો પૈડું બહાર નીકળી જાય તો રથ આગળ પડી જાય એમ હતો. આથી કૈકેયીએ પોતાની એક આંગળી ખીલાની જગ્યાએ કાણામાં ખોસી દીધી. આથી રથ યથાવત ચાલતો રહ્યો. રાજા એના શૌર્ય અને પરાક્રમથી ખૂબ ખુશ થઈ ગયા અને જ્યારે જે વરદાન માંગવું હોય તે માગી લેવાનું વચન આપ્યું. એવી જ વાત હરિશ્ચંદ્રના પુત્ર રોહિતને શાપ કર્યો. તેના શબને લઈ રાણી તારામતી શમશાને ગઈ છે. કર ચૂક્યા વગર તેના અંતિમ સંસ્કાર કરવા માટે પતિને વિનંતી કરી હરિશ્ચંદ્રે ના પાડી દીધી છે અને સાડી ફાડીને કર ચૂકવવાની સલાહ આપી છે. રાજાની સત્યવાદિતાથી દેવો પ્રસન્ન થઈ ગયા. ઋષિ વિશ્વામિત્રે બાળક રોહિતને જીવતો કરી દીધો છે. અર્જુન ઉર્વશીનું દ્રષ્ટાંત પણ ખૂબ સુંદર આપ્યું છે. જેમ બુંદેલખંડના રાજા છત્રસાલનો ઇતિહાસ છે, એક રૂપવતીએ રાજા પાસે એના જેવા પુત્ર કરવાની માંગણી કરી. છત્રસાલે એનો ચરણ સ્પર્શ કરીને કીધું કે માં, મને જ તમારો પુત્ર માની લો, આજથી હું જ આપનો પુત્ર છું. અર્જુનના ઉત્તરને પણ એમણે યથાવત દોહરાવ્યો. સ્ત્રી પ્રત્યેના સન્માન અને ચારિત્ર નિષ્ઠાના કારણે જ તેઓ ઇતિહાસમાં એક મહામાનવ તરીકે પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી ગયા છે. વેદ મંત્રોની દ્રષ્ટા એવી ઋષિકાઓમાં બ્રહ્મવાદીની મમતા, ઉષિજ, શાશ્વતી વગેરેનો ઉલ્લેખ પણ મળે છે. એમની ગણના અને પ્રતિષ્ઠા પુરુષ ઋષિઓ સમાન હતી. એમણે મહત્વપૂર્ણ કાર્યોમાં સંલગ્ન મનુષ્યો માટે લગ્નને બાધક ગણ્યું તથા તેઓ આજીવન બ્રહ્મચારીણી રહીને તત્વજ્ઞાન પ્રાપ્ત કરતી રહી. જો વૈદિક અને પ્રાચીન સાહિત્યનું અધ્યયન
તથા અવલોકન કરવામાં આવે તો મધ્યકાલીન પ્રતિપાદનોથી વિપરીત વ્યવસ્થા જોવા મળશે. એમાં ડગલે ને પગલે જ્ઞાની, તેજસ્વી અને સહકર્મીની નારીના પ્રમાણો જોવા મળશે, ખૂબ પ્રમાણમાં જોવા મળશે, કે જે સામાજિક જીવનમાં એની શ્રેષ્ઠ સ્થિતિ તથા એની ઉચ્ચતમ બૌદ્ધિક પ્રગતિના દ્યોતક છે. કાત્યાયની, મૈત્રેયી, ગાર્ગી, મદાલસા, વાચક નવી આવી કેટલીય બ્રહ્મવાદીની સ્ત્રીઓના પ્રમાણોથી એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે સર્વશ્રેષ્ઠ વિદ્યાના ક્ષેત્રમાં પણ તત્કાલીન સ્ત્રીઓ આગળ પડતું સ્થાન ધરાવતી હતી અને એમને સ્ત્રીઓમાં અપવાદ નહીં પરંતુ આદર્શ માનવામાં આવતી હતી. શાસ્ત્રકારોનો આદેશ હતો કે કાત્યાયની, મૈત્રેયી, ગાર્ગી, વાચક નવી તથા એવ માધ્ય વિદુર બ્રહ્મ તસ્માત સ્ત્રી બ્રહ્મવિદ ભવેત. અર્થાત જેવી રીતે કાત્યાયની, ગાર્ગી, મૈત્રેયી, મૈત્રેયી, વાચક નવી વગેરે બ્રહ્મવાદીની હતી તેવી જ રીતે પ્રત્યેક સ્ત્રીએ બ્રહ્મવિદ બનવું જોઈએ. બ્રહ્મવાદીની સુલભા ફરતા ફરતા એક વખત રાજા જનકને મળવા ગઈ. એણે સાંભળ્યું હતું કે રાજા જનકને એમના જ્ઞાનનો ખૂબ અહંકાર થઈ ગયો છે અને તેઓ પોતાનો પરિચય આપતા વારંવાર આત્મશ્લાઘા કરે છે. સુલભાને એમણે એનો પરિચય પૂછ્યો ત્યારે તે મૌન રહી અને રાજાને એમનો પરિચય આપવાનું કહ્યું. જ્યારે એમણે પરિચય આપ્યો પછી સુલભાએ પોતાનો સામાન્ય પરિચય આપતા કહ્યું, લક્ષ્યની એકતા અને ગુણ સંપત્તિથી પૂર્ણ હોય એવો મારે લાયક વર ન મળતા અને એ ન મળવાના કારણે મેં સદાય બ્રહ્મચારિણી રહેવાનું વ્રત લીધું છે અને હું ધર્મોપદેશ માટે પરિભ્રમણ કરતી રહી છું. મહાભારતના શાંતિ પર્વમાં જનક સુલભાનો સંવાદ ખૂબ વિસ્તારપૂર્વક આપવામાં આવ્યો છે. સુલભાએ વાણીના 8 ગુણ અને 8 દોષોનું વર્ણન કરતા પરોક્ષ રૂપે જનકના અહંકારને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. જનક એ સંદેશ સંકેતને સમજી ગયા ત્યાર પછી ભવિષ્યમાં પોતાની વાતચીતમાં એમણે વિનયશીલતાનો ખૂબ સમાવેશ કર્યો છે. મહર્ષિ અત્રિના વંશમાં જન્મેલા વિદુષી વિશ્વાવારાએ યોગાભ્યાસ અને ઊંડા અધ્યયનના બળે બ્રહ્મવાદિનીનું પદ મેળવ્યું હતું. એમણે ઋગ્વેદના કેટલાય અનુચ્છેદોનું ઊંડું વિવેચન કર્યું છે અને જે લોકો સ્ત્રીઓને વેદનો અધિકાર નથી એમ માને છે એમનું મોં બંધ કરી દીધું છે. ઘરવાળાના લગ્ન અંગેના પ્રસ્તાવને પણ એમણે સ્પષ્ટ રીતે નકારી કાઢ્યો હતો. આ રીતે બ્રહ્મવાદિની અપાલાએ પણ ઋગ્વેદના કેટલાય અધ્યાયોનું રહસ્ય છતું કર્યું છે. બ્રહ્મવાદિની વાક અભ્રૂણ ઋષિની પુત્રી હતા. એમણે લગ્નને અનિવાર્ય યા જરૂરી ગણ્યું નહોતું. તેઓ સ્ત્રી અને પુરુષમાં કોઈ તફાવત ગણતા નહોતા. તેમણે પોતાનું જીવન અધ્યયન અને અધ્યાપન પાછળ ગાળ્યું છે. ઋગ્વેદના કેટલાય અધ્યાયોની એમણે રચના કરી. બ્રહ્મવાદિની સૂર્યાએ ભગવાન સૂર્યને પોતાના પતિ માનીને પોતાના અમૂલ્ય જીવનને એક દાસીની જેમ વિતાવવાના બદલે દીર્ઘદ્રષ્ટિવાળા લોકોની જેમ ઉચ્ચ પ્રયોજનોમાં ખર્ચી નાખ્યું છે. આવા દિવ્ય પ્રવચનથી હાજર રહેલી સ્ત્રીઓને પોતાના ગૌરવનું વિસ્મયકારક ભાન થયું. પોતાના સ્તર ઉત્થાન અને કર્તૃત્વનું અભિનવ નિર્માણ કરવા માટે એમના મનમાં નવો સંકલ્પ જાગ્યો. જેઓ સ્ત્રી પ્રત્યે ઉપેક્ષા રાખતા હતા તેમને પોતાની ભૂલ સમજાઈ ભવિષ્યમાં પણ તેમણે પોતાનો વ્યવહાર બદલવાનો નિશ્ચય કર્યો. પોતાના ભૂલાઈ ગયેલા ગૌરવનું જ્ઞાન થવું તે પણ એક વિલક્ષણ યોગ છે. હાજર રહેલા સ્ત્રી પુરુષોને પોતાની નબળાઈઓનું ભાન થયું તથા એમણે પોતાની અંદર છુપાયેલી મહાનતાને ઓળખી કથાનો ઉપદેશ સાંભળીને જ અંદરથી પોતાને બદલવાની પ્રબળ ઈચ્છા પણ વ્યક્ત કરી છે. નારી સમાજમાં પોતાના ઉત્થાન માટે જાગૃતિ આવી તે અવશ્ય એક શુભ લક્ષણ છે. ગોસ્વામી તુલસીદાસ બ્રાહ્મણ વૃત્તિથી પોતાનું જીવન ચલાવતા હતા. એમનું લગ્ન રત્નાવલી સાથે થયું હતું. પત્ની તરફ એમને ખૂબ જ આસક્તિ હતી. ચોમાસામાં એકવાર રત્નાવલી પિયરમાં ગઈ.
એને મળવા માટે તુલસીદાસજી વ્યાકુળ થઈ ગયા. અંધારામાં નદી પાર કરી ઘરના પાછળના છાપરેથી લટકતા દોરડા દ્વારા ઘરમાં જઈને પત્નીને જગાડી. આથી તે પત્ની ખૂબ જ લજ્જિત થઈ. એમણે એમની નિંદા કરી અને કહ્યું કે આટલો પ્રેમ જો ભગવાન પ્રત્યે રાખ્યો હોત તો ભવસાગર તરી જાત અને જગતનું પણ કલ્યાણ થાત. પત્નીનો ઉપદેશ એમના કાળજા સંસર્વ ઉતરી ગયો અને ત્યારથી એમણે પોતાના જીવનની દિશા બદલી નાખી. રામચરિત માનસ લખીને એમણે સંસારની ખૂબ મોટી સેવા કરી અને પોતે પણ ધન્ય બની ગયા. આ મહાન પરિવર્તનનું શ્રેય એમની પત્ની રત્નાવલીના જ ફાળે જાય છે. આજનું સત્ર વિધિવત પૂર્ણ થયું. સૂર્યાસ્ત થયો અને સૌ નિત્ય કર્મ આટોપવા માટે પોતપોતાના નિવાસસ્થાને ગયા. એમના ચિંતનમાં દિવ્ય સ્ફૂર્ણા થઈ હતી. શિવજીનું અર્ધનારીશ્વર રૂપ માનવ વિજ્ઞાનના સ્વરૂપે એમને દેખાયું, જે સત્યમ શિવમ અને સુંદરમનું પ્રતિબિંબ હતું. ભાવિ પ્રજ્ઞાયુગની એક ઝલક એમના મનમાં ઝબકી ઉઠી હતી. આ રીતે અહીંયા નારી પ્રકરણ, નારી મહાત્મ્ય પ્રકરણ પૂર્ણ થાય છે. અસ્તુ. ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી વિનામૂલ્યે પહોંચ્યો છે તો આપણી પણ એ બને છે, આપણી પણ એ મહેનત બને છે કે આપણે પણ આ દૈવી વિચારોને આપણા પૂરતો મર્યાદિત ન રાખી એને જન જન સુધી પહોંચાડવો જોઈએ. મિત્ર સર્કલ, ગ્રુપ મિત્ર સર્કલમાં, સ્નેહી સ્વજનોમાં, શિક્ષિત પ્રશિક્ષિત લોકોમાં આને આ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનવું જોઈએ એ જ અપેક્ષા છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય હિન્દ.